हेलो दोस्तों, फायर एजुकेटिक्स चैनल में आपनो खूब खूब हार्दिक स्वागत छे। दोस्तों आपणे समझी रह्या हता सामान्य विज्ञान, ने दोस्तों आपणे हवे जे कोष विद्या पछीनो हवे जे टॉपिक आपणे आजे समझवाना छीए ए छे अंગિકાઓ વિશે। તો દોસ્તો આપણે સમજ્યા હતા કે ભાઈ કોષમાંથી ધીમે ધીમે પેશી બને છે, પેશીમાંથી અંગિકાઓ બને છે, અંગિકાઓમાંથી અંગતંત્ર બને છે, અને અંગતંત્રથી શું બનતું હોય છે? માનવ શરીર બનતું હોય છે। તો દોસ્તો આજે અંગિકાઓ જે છે એમાં બે ટાઈપની અંગિકાઓ હોય છે, એક તો પ્રાણી કોષની અંગિકાઓ, એક પ્રાણી કોષની અંગિકાઓ હોય છે, જ્યારે બીજી હોય છે એ વનસ્પતિ કોષની અંગિકાઓ હોય છે। અને એક અંગિકાઓ એવી હોય છે જે પ્રાણી અને વનસ્પતિ કોષ બંનેમાં રહેલી અંગિકાઓ હોય છે। તો દોસ્તો આ બધાની જે અંગિકાઓ જે છે એ સમજવી ખૂબ જ જરૂરી છે, અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ અંગિકાઓ છે એની અંદરથી ઘણા બધા પ્રશ્નો એક્ઝામની અંદર સામાન્ય રીતે સામાન્ય વિજ્ઞાનનો જે ટોપિક હોય છે એની અંદરથી પૂછાતા હોય છે, અને આપણને એ સમજાતું હોતું નથી, કેમ કે આપણે જે સામાન્ય વિજ્ઞાન જે ટોપિક છે આપણે મોસ્ટ ઓફ એક્ઝામની તૈયારીમાં આપણે શું કરી દેતા હોય છે, ઓપ્શનમાં કાઢી નાખવાની આપણે વૃત્તિ રાખતા હોય છે। દોસ્તો આજે આપણે જે અંગિકાઓ વિશે સમજવાના છીએ એ એકદમ ડિટેલ અને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજવાના છીએ, નો કામની જે માહિતી છે એ આપણે એક પણ વસ્તુ અહીંયા ઇન્વોલ્વ કરીશું નહીં। તો ચાલો આપણે સૌપ્રથમ પ્રાણી કોષની અંગિકાઓ વિશે જોઈએ। તો દોસ્તો પ્રાણી કોષમાં જે રહેલી અંગિકાઓ હોય છે એમાં જે પ્રથમ અંગિકાઓ વિશે જે આપણે સમજવાના છીએ એ છે લાઇસોઝોમ્સ। ખૂબ જ અગત્યની છે, એક્ઝામમાં ઘણી વાર અહીંથી પ્રશ્નો પૂછાય છે। તો જો દોસ્તો પ્રાણી કોષમાં અંગિકાઓ કઈ રહેલી હોય છે? લાઇસોઝોમ। લાઇસોઝોમ્સ જે અંગિકા છે એની શોધ જે છે એ સૌપ્રથમ ડી ડુએ નામના જે વૈજ્ઞાનિક હતા એમણે છે એ આ લાઇસોઝોમની શોધ કરી હતી। અને જે લાઇસોઝોમ હોય છે, લાઇસોઝોમ્સ એમની અંદરના જે કોષો હોય છે એ કોષો જે છે એ નકામા દ્રવ્યો રૂપે મૃત્યુ પામેલ કોષોનું છે લાઇસોઝોમ શું કરે છે? શોષણ કરે છે। તો આ એમનું કાર્ય છે, લાઇસોઝોમ છે એ કોષોની અંદર જે નકામા દ્રવ્યો હોય છે અથવા તો મૃત્યુ પામેલ કોઈ કોષો હોય છે એનું શોષણ કરે છે, અને નવા જે કોષો હોય છે એને ત્યાં સ્થાપિત થવા માટે શું કરે છે? જગ્યા આપે છે। મતલબ કે એક સફાઈ કાર્ય જેવું જે છે એ લાઇસોઝોમ છે તે અંગિકા છે કામ કરતી હોય છે, કેમ કે આપણા શરીરમાં સતત નવા નવા કોષો છે એ ટાઈમ ટુ ટાઈમ અમુક ઇન્ટરવલ પછી રીજનરેટ થતા રહેતા હોય છે। તો જો સતત જૂના જે કોષો છે જે નકામા છે અને મૃત્યુ પામેલા છે એ કોષનો જો નિકાલ અથવા તો શોષણ ન થાય તો કોષોની સંખ્યા છે તે ખૂબ જ શરીરમાં વધી જાય, અને જે છે એ શરીરની અંદર ઇમ્બેલેન્સ છે તે સર્જાય। તો લાઇસોઝોમનું કાર્ય એ છે કે એ નવા જે કોષો હોય છે એને જગ્યા કરી દેવા માટે જે જૂના અને નકામા દ્રવ્યો અને મૃત્યુ પામેલ કોષો હોય છે એનું શું કરી લે છે? શોષણ કરી લે છે। તો આ લાઇસોઝોમમાં આપણે આ યાદ રાખશું। હવે લાઇસોઝોમ જે હોય છે એમનું બીજું મુખ્ય કાર્ય એ છે કે એ શરીરને છે એ ચેપથી શું કરે છે? શરીરને જે અમુક રોગો હોય છે એના ચેપથી છે એ લાઇસોઝોમ છે તે આપણને રક્ષણ આપે છે। એ સિવાય લાઇસોઝોમ જે છે એ ચોક્કસ પ્રકારના અમુક પાચક ઉત્સેચકો છે એ ધરાવે છે, જે શું કરે છે? પાચન ક્રિયામાં મદદ કરે છે। આથી જ્યારે કોષને જ્યારે જરૂર પડે ને ત્યારે તે આપવાના બદલે શું કરે છે? આપોઆપ ફાટી જાય છે। એટલા માટે લાઇસોઝોમ છે એને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો, આત્મઘાતી કોથળી તરીકે કોને ઓળખવામાં આવે છે? કઈ અંગિકાને ઓળખવામાં આવે છે? તો લાઇસોઝોમ। એ સિવાય લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે, અને અહીંયા કોષનું શું થઈ જાય છે? નાશ થઈ જાય છે। એટલા માટે લાઇસોઝોમને કોષનું સ્મશાન ઘર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ જીપીએસસીની અંદર આ જે પ્રશ્ન છે તે પૂછાઈ ગયેલો છે, કોષનું સ્મશાન ઘર છે એ કઈ અંગિકા ગણાય છે? તો લાઇસોઝોમ, ખાસ યાદ રાખજો। તો લાઇસોઝોમ વિશે આપણે આટલું યાદ રાખવાનું છે। હવે જે એની પછીની નેક્સ્ટ અંગિકા છે એ છે રિબોઝોમ। તો રિબોઝોમ્સને જે છે એની શોધ જે છે એ પેલન નામના વૈજ્ઞાનિકે છે તે કરી હતી, અને રિબોઝોમ છે એનું મુખ્ય કાર્ય છે એ પ્રોટીન સંશ્લેષણનું છે। એટલા માટે રિબોઝોમ્સને શું કહેવામાં આવે છે? પ્રોટીનની ફેક્ટરી તરીકે પણ ઓળખવામાં આવે છે। તો કઈ અંગિકાને ક્યાં અમુક સિમ્બોલથી ઓળખવામાં આવે છે એ તમે ખાસ યાદ રાખજો, પ્રોટીનની ફેક્ટરી તરીકે રિબોઝોમ્સને ઓળખવામાં આવે છે। ત્યાર પછી નેક્સ્ટ જે છે એ છે તારા કેન્દ્ર। તો તારા કેન્દ્રની શોધ જે છે એ બોબેરી નામના વૈજ્ઞાનિકે છે એ કરી હતી, અને તારા કેન્દ્રનું જો મુખ્ય
જો કોઈ એનું કાર્ય હોય તો એ છે એ કોષ વિભાજનની ક્રિયામાં છે એ તારા કેન્દ્ર શું કરે છે મદદ કરે છે. એ સિવાય કોષ વિભાજનના સમયે ત્રાક તંતુઓનું જે નિર્માણ કરવાનું કાર્ય જે હોય છે એમાં પણ જે છે એ તારા કેન્દ્ર છે એ શું કરે છે મદદ કરે છે. તો આ વાત થઈ તારા કેન્દ્ર વિશે. નેક્સ્ટ એની પછીની જે અંગિકા છે એ છે કોષરસ પટલ. તો કોષરસ પટલ વિશે આપણે મેં અગાઉ પણ થોડીક વાત કરેલી હતી, પરંતુ અહીંયા થોડું વિગતવાર જોઈ લઈએ. કોષરસ પટલ કોને કહેવાય? તો કે કોષની જે બહારનું જે આવરણ હોય છે એને શું કહેવામાં આવે છે? કોષરસ પટલ કહેવામાં આવે છે. અને આ જે કોષરસ પટલ હોય છે એ પ્રોટીન અને ચરબીનું છે એ બનેલું હોય છે. અને મુખ્ય કાર્યનું શું છે? તો કે જે કોષરસ પટલ હોય છે એ બહારથી લાગતું જે ચેપ છે કોઈ પણ કોષને એ ચેપ સામે છે એ રક્ષણ છે કોષરસ પટલ આપણને આપે છે. એ સિવાય કોષને આધાર અને આકાર આપવાનું કાર્ય પણ કોણ કરે છે? કોષરસ પટલ કરે છે. એ સિવાય કોષમાં અમુક બહારથી અમુક પ્રવેશતા ન કામના જે ચેપ છે કે કોઈ પણ કોષ છે એ દ્રવ્યો છે એ દ્રવ્યોનું નિયમન કરવાનું કાર્ય પણ જે છે એ કોષરસ પટલ છે તે કરતું હોય છે. તો કોષરસ પટલ વિશે આપણે આ વિગત છે તે તમને સમજાઈ ગઈ છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો પ્રાણી કોષની અંગિકાઓ વિશે આપણે સમજી લીધું. હવે પછી જે આવે છે અંગિકા એ છે વનસ્પતિ કોષમાં રહેલી અંગિકાઓ. વનસ્પતિ કોષમાં રહેલી અંગિકાઓ ઇમ્પોર્ટન્ટ છે. પ્રથમ જે આપણે જોવાના છે એ છે હરિતકણ. તો જે હરિતકણ જે છે એનું જે શોધ જે છે એ કોને કરી હતી? ચિમ્પર નામના જે વૈજ્ઞાનિક હતા એમણે છે એ હરિતકણની શોધ કરેલી હતી. આમાં તમારે જે યાદ રાખવાનું છે ને એમાં ઘણી રીતથી પ્રશ્નો છે એ પૂછાય છે. તો પેલા સૌ પ્રથમ તો તમારે એ યાદ રાખવાનું છે કે જે પ્રાણી કોષ હોય છે એની અંદરની અંગિકાઓના નામ ક્યાં ક્યાં છે. તો કે લાઇસોઝોમ છે, રિબોઝોમ છે, એ બધા જે અંગિકાઓ છે એ પ્રાણી કોષમાં આવે છે. વનસ્પતિ કોષની જે અંગિકાઓ છે એમના નામ અલગ છે. હરિતકણ છે, પછી કોષ દિવાલ છે, રંજક દ્રવ્ય કણ છે, આ બધી વનસ્પતિ કોષમાં રહેલી અંગિકાઓ છે. તો સૌપ્રથમ તો તમારે આ ડિફરન્સ યાદ રાખવાનો છે. ત્યારબાદ એની અંદરની જે ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ કે જે ટોપિક છે એ તમારે યાદ રાખવાના છે. તો તમે ખાલી એકવાર વિડીયો ધ્યાન દઈને ફોકસથી છેલ્લે સુધી જોઈશો તો તમને એક કે વસ્તુ નહીં સમજાય એવું બનશે નહીં. વિડીયો તમે ખાસ છેલ્લે સુધી જોવાનું રાખજો, કરીને તમને કોઈ પણ ટોપિક છે એ છૂટી ન જાય. અને જો તમને એક પણ વસ્તુ ન સમજાય તો તમે વિડીયો જે છે એ પાઉઝ કરીને અથવા તો આગળ પાછળ કરીને તમે વિડીયો છે એ ફરીવાર એક બે વાર જોઈશો એટલે તમને બધી જે વિગત છે એ સરસ સમજાઈ જશે. હવે આપણે હરિતકણ વિશે હું તમને કહેતો હતો કે હરિતકણની શોધ છે કોને કરી હતી? એન્ડ્રીસ ચિમ્પરે. અને હરિતકણની અંદર શું હોય છે? લીલા રંગનું એક હરિત દ્રવ્ય હોય છે. હરિતકણ છે શું એ હું તમને સમજાવવા માંગુ છું કે હરિતકણ છે એ લીલા રંગનું એક શું છે? હરિત દ્રવ્ય છે. મતલબ કે ગ્રીન કલરનું એક પ્રકારનું દ્રવ્ય છે જેને શું કહેવામાં આવે છે? હરિતકણ કહેવામાં આવે છે. અને આ જે હરિત દ્રવ્ય છે એ સંયુગ્મી પ્રોટીનથી બનેલું હોય છે. એટલા માટે જ તે અંગિકા છે એ કેવા રંગની હોય છે? હંમેશા લીલા રંગની છે એ હોય છે. તો જે લીલા રંગ માટે જે જવાબદાર તત્વ છે એ કયું છે? હરિત દ્રવ્ય છે. તો ખાસ યાદ રાખજો. અને દોસ્તો જે વનસ્પતિ હોય છે, વનસ્પતિ તમને ખ્યાલ જ હશે કે વનસ્પતિ છે એ આપણી જેમ બહારના તત્વોથી ખોરાક લઈને જે છે એ શરીરની દેહધાર્મિક પ્રક્રિયાઓ કરતી નથી, પરંતુ જે વનસ્પતિ હોય છે એ ડાયરેક્ટ જ જે સૂર્યનો જે પ્રકાશ હોય એનામાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ પોતાનો ખોરાક પોતે જાતે બનાવે છે. મતલબ કે જે સૂર્ય છે, સૂર્ય એમના જે કિરણો હોય છે એ કિરણોને પ્રકાશ જે હોય છે એમનો પ્રકાશ આવે છે, કિરણો આવે છે, એમનું સંશ્લેષણ કરીને વનસ્પતિની અંદરના જે આ પર્ણો હોય છે મતલબ કે પાન હોય છે એ પાનની અંદર આ શું હોય છે? હરિત દ્રવ્ય હોય છે. આ હરિત દ્રવ્ય છે એ પ્રકાશનું સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક પોતે જાતે બનાવે છે અને આ પર્ણો મારફતે સમગ્ર વનસ્પતિ સુધી પહોંચે છે. એટલા માટે જ તો જે વનસ્પતિનું જે પર્ણ છે એ શું કહેવાય છે? વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. કારણ કે કોઈ પણ જે વસ્તુનો જે એમનો વનસ્પતિનો જે ખોરાક છે એ સૌપ્રથમ કઈ જગ્યાએ નિર્મિત થાય છે? વનસ્પતિના પર્ણમાં નિર્મિત થાય છે. એટલા માટે પર્ણ છે એ વનસ્પતિનું રસોડું કહેવાય છે. એ સિવાય હરિતકણમાં
એક મેગ્નેશિયમ નામનું જે છે એ તત્વ રહેલું હોય છે. આ ખાસ યાદ રાખજો. તો આ વાત થઈ હરિત કણ વિશે. હવે પછીનો જે આપણે અંગિકા જોવાનો છે એ છે કોષ દિવાલ. તો કોષ દિવાલ મેં જે આ કોષ એક દોર્યો છે અને એમાં હું તમને સમજાવવાની ટ્રાય કરીશ કે કોષ દિવાલ કોને કહેવાય. તો સૌપ્રથમ તો જે આ વનસ્પતિનો જે કોષ હોય છે આ ટાઈપનો કોષ હોય છે એમાં અહીંયા જે છે આ ટાઈપનું કોષ એક કેન્દ્ર આવેલું હોય છે. આ જે વચ્ચે વચ્ચે જે આ તમને આવા દેખાય છે નાના નાના એ શું હોય છે? કોષરસ હોય છે. અને કોષરસ કોષ કેન્દ્ર એ કોષની અંદર હોય છે. જ્યારે કોષ દિવાલ જે હોય છે એ આ ફરતી જે હોય છે આ ટાઈપની એ નિર્જીવ પદાર્થો જે હોય છે નિર્જીવ તત્વો એનાથી બનેલી આ કોષ દિવાલ હોય છે. તો આ કોષ દિવાલ હોય છે. અને આ જે કોષ દિવાલ હોય છે એ શેનાથી બનેલી હોય છે? સેલ્યુલોઝ નામના જે તત્વો છે સેલ્યુલોઝ નામના જે પદાર્થો છે એમનાથી છે આ કોષ દિવાલ છે એ બનેલી હોય છે. અને તમે દોસ્તો આ આકૃતિ જો તો તમને ખ્યાલ આવી જાય કે કોષ દિવાલ જો કોષને આધાર અને આકાર આપે છે કે નથી આપતી? આપે છે ને. કોષ દિવાલથી જ તો આખો જે કોષનો છે એ આધાર અને આકાર બન્યો છે. એટલા માટે કોષ દિવાલનું કાર્ય છે કોષને આધાર અને આકાર આપવો. એ સિવાય કોષ દિવાલ જે એમની ફરતે હોય છે એના લીધે જે અંદરના જે કોષ કેન્દ્ર છે કોષ રસ છે એનું દ્રવ્ય નિયમનનું કાર્ય પણ કોણ કરે છે? એ આ કોષ દિવાલ છે એ કરે છે. કેમ કે એ સમગ્ર કોષની ફરતે આવેલી છે એટલા માટે કોષને આધાર અને આકાર આપે છે. એ સિવાય દ્રવ્યનું નિયમન પણ કરે છે. હવે જે આ સેલ્યુલોઝની કોષ દિવાલ બનેલું હોય છે એવું મેં તમને કીધું, તો આ સેલ્યુલોઝ વિશે થોડુંક જાણવું જરૂરી છે. હું તમને જણાવી દઉં કે સેલ્યુલોઝ શું છે અને સેલ્યુલોઝને લગતા અમુક પ્રશ્નો પૂછાય છે. તો સેલ્યુલોઝ જે છે એ સેલ્યુલોઝને પચાવવા માટે પ્રાણીઓના શરીરમાં સેલ્યુલેઝ નામનો એક છે એ ઉત્સેચક આવેલો હોય છે. શું આવેલો છે? ઉત્સેચક આવેલો હોય છે. જ્યારે આ જે સેલ્યુલોઝ નામનું જે દોસ્તો તત્વ છે ને એ હંમેશા વનસ્પતિમાં જ હોય છે. પ્રાણીઓ જે મનુષ્યમાં છે એ આ સેલ્યુલોઝ નામનું જે તત્વ છે એ હોતું નથી. કેમ કે જો સેલ્યુલેઝ નામનું તત્વ છે એ અમુક પ્રાણીઓના શરીરમાં પણ તમને છે એ જોવા મળે છે, જેના લીધે જે પ્રાણીઓ છે એ ઘાસ અને વનસ્પતિઓ ટાઈપનું જે ખોરાક હોય છે એ ખાઈ શકે છે. માણસ છે એ ઘાસ ખાઈ શકતો નથી. તો શું કામ નથી ખાઈ શકતો? કેમ કે આપણા શરીરમાં સેલ્યુલેઝ નામના ઉત્સેચકનો અભાવ છે. જો આપણા શરીરમાં સેલ્યુલેઝ હોત તો આપણે પણ ઘાસ અથવા તો પાંદડા કે જે વનસ્પતિઓ છે એ ખાઈને આપણે પણ જે છે આપણો ખોરાક આપણે નિર્મિત કરી શકત. તો જે સેલ્યુલેઝ છે એ મનુષ્યમાં સેલ્યુલોઝનો શું છે? અભાવ છે. ને એના લીધે જ તે માનવી શું છે? ઘાસ ખાઈ શકતો નથી. તો દોસ્તો આ સેલ્યુલોઝનું યાદ રાખજો કે સેલ્યુલોઝ અને સેલ્યુલેઝ વસ્તુ બે અલગ છે. સેલ્યુલોઝ છે જે એ સેલ્યુલોઝને પચાવવા માટે, મતલબ કે સેલ્યુલોઝ જે હોય છે એને પચાવવા માટે પ્રાણીઓના શરીરમાં છે એ શું હોય છે? સેલ્યુલેઝ નામનો ઉત્સેચક હોય છે. એના લીધે છે એ પ્રાણીઓ છે એ ઘાસ છે તે ખાઈ શકે છે. જ્યારે મનુષ્યમાં આ તત્વનો અભાવ હોય છે એટલા માટે છે એ આપણે ઘાસ ખાઈ શકતા નથી. તો આ વસ્તુ તમને સમજાઈ ગઈ છે. હવે પછીનો જે આપણે જોવાના છે એ છે રંજક દ્રવ્ય કણ. તો રંજક દ્રવ્ય કણ જે હોય છે એને પ્લાસ્ટાઇડ્સ પણ તરીકે પણ ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે. અને રંજક દ્રવ્ય કણના ત્રણ પ્રકાર છે. એક છે હરિત કણ જેને ક્લોરોપ્લાસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને બીજું છે રંગ કણ જેને કોમાપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, અને ત્રીજો જે છે એ છે શ્વેત કણ જેને લ્યુકોપ્લાસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે આ ત્રણેય વિશે થોડુંક જોઈ લઈએ કે હરિત કણ મતલબ કે ક્લોરોપ્લાસ્ટ જે હોય છે એ વનસ્પતિનો ખોરાક જે છે એ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. કેમ કે આપણને ખબર છે હરિત કણની હાજરીને હિસાબે જે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિનો ખોરાક બનાવે છે. જ્યારે રંગ કણ જેને કોમોપ્લાસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે એના વિશે આપણે માહિતી જોઈએ તો લીલા રંગ સિવાયના જે રંગીન કણ જે આપણને જોવા મળે છે એ શું કહેવાય છે? રંજક દ્રવ્ય કણ કહેવાય છે. અને આ રંજક દ્રવ્ય કણ છે એ ફૂલોમાં જે છે એ રંગ નિર્ધારણ કરવાનું અને પરાગનયનની જે ક્રિયા થાય છે એ માટે છે આ રંગ કણ છે એ જવાબદાર હોય છે. ત્યારબાદ શ્વેત કણમાં જોઈએ તો શ્વેત કણ છે એક પ્રકારનો રંગહીન છે એ કણ છે. એ સિવાય ખોરાકનો સંગ્રહ છે એ સ્ટાર્ચ ચરબી અને પ્રોટીન સ્વરૂપે છે
એ શ્વેત કણ કરે છે. તો આ વાત થઈ શ્વેત કણ વિશે. હવે રંજક દ્રવ્ય જે કણ જે આપણે મુખ્ય હતું એમના વિશે થોડુંક આપણે હું તમને માહિતી આપી દઉં કે રંજક દ્રવ્ય કણમાં રંજક દ્રવ્ય કણ છે એ લીલમાં પણ હોય છે અને વનસ્પતિના કોષમાં પણ છે એ રંજક દ્રવ્ય કણ છે એ જોવા મળે છે. તો જે આ કોષની અંદર જે રંજક દ્રવ્ય કણ હોય છે એ એક પ્રકારનું લીલું દ્રવ્ય હોય છે અને આ લીલું દ્રવ્ય છે એને ક્લોરોફિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ક્લોરોફિલ એ શું? એ આ લીલું દ્રવ્ય જે આપણને વનસ્પતિના કોષમાં જોવા મળે છે. હવે આપણે નેક્સ્ટ આગળ જોઈએ, એની પછીની જે અંગિકા આવે છે એ છે રસધાની. કઈ આવે છે? રસધાની. રસધાની જે છે એ કોષની સૌથી મોટી અંગિકા છે. ખાસ યાદ રાખજો, કોષની સૌથી મોટી અંગિકા તરીકે કોને ઓળખવામાં આવશે? રસધાનીને ઓળખવામાં આવે છે. હવે રસધાનીનું જે કાર્ય છે એ કોષને આધાર અને રક્ષણ આપવાનું છે. એ સિવાય એની ખાસિયત જે છે એ રસધાનીની એ છે કે જેમ જેમ એનું કદ છે એ વધતું જાય, જેમ જેમ એનું કદ છે એ વધતું જાય તો એનું કોષ રસનું પ્રમાણ શું થાય છે? ઘટે છે. તો આ એની ખાસિયત છે. રસધાનીમાં કદ જેમ જેમ ઘટે એમ કોષ રસનું પ્રમાણ ઘટે છે. તો આ વાત થઈ વનસ્પતિ કોષ વિશેની. હવે પછીની જે અંગિકાઓ છે એ આપણે બે મિક્સમાં હોય એવી અંગિકાઓ વિશે સમજવાના છે. મતલબ કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં રહેલી અંગિકાઓ વિશે હવે આપણે વાત કરીશું. જે પ્રથમ જે હવે પછીની જે અંગિકા છે એ છે કણાભસૂત્ર. જે કણાભસૂત્ર હોય છે એને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે. મતલબ કે કોષનું શક્તિગઢ પણ કહેવામાં આવે છે. કેમ કે કણાભસૂત્ર જે હોય છે એ ચયાપચયની ક્રિયાના કારણે શક્તિ ઉત્પન્ન થાય છે, એ આ શક્તિ શું કરે છે? કણાભસૂત્રમાં સંગ્રહ પામે છે. એટલા માટે કોષનું પાવર હાઉસ કોને કહેવામાં આવે છે? કણાભસૂત્રને કહેવામાં આવે છે. એ સિવાય કણાભસૂત્રને અર્ધ સ્વાયત્ત અંગિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દોસ્તો, કોષ જે કણાભસૂત્ર છે એને અર્ધ સ્વાયત્ત અંગિકા શા માટે કહેવામાં આવે છે? તો કે કણાભસૂત્ર જે હોય છે એ પોતાના ડીએનએ અને રિબોઝોમ છે એ પોતે ધરાવે છે. આથી પોતાના પ્રોટીનનું નિર્માણ એ પોતે જાતે કરે છે. તેથી એને અર્ધ સ્વાયત્ત અંગિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે સ્વાયત્ત છે, મતલબ કે અર્ધું કાર્ય છે એ પોતાની જાતે કરી શકે છે. એટલા માટે અર્ધ સ્વાયત્ત અંગિકા તરીકે પણ કણાભસૂત્રને ઓળખવામાં આવે છે. હવે કણાભસૂત્રની જે શોધ છે એ અલ્ટમેન દ્વારા જે છે એ કરવામાં આવી હતી. અને એનું મુખ્ય કાર્ય છે કોષી સ્તરે શ્વસનની ક્રિયા એ છે એ કણાભસૂત્ર કરે છે. અને એ દરમિયાન ચયાપચયની જે ક્રિયા થાય એનાથી એને શું થાય છે? શક્તિ ઉત્પન્ન થાય છે. તો આ જે છે એ કણાભસૂત્રનું મુખ્ય કાર્ય છે કે એ શ્વસનની ક્રિયા દરમિયાન જે ચયાપચયની ક્રિયા કરવામાં આવે છે એમાંથી શું થાય છે? શક્તિ ઉત્પન્ન થાય છે. અને આ શક્તિ છે એ કઈ રીતે સંગ્રહ પામે છે? એટીપી સ્વરૂપે છે એ સંગ્રહ પામે છે. એટીપી થી મતલબ શું છે? તો કે એટીપી થી મતલબ છે, એ થી મતલબ છે એડીનોસાઇન, ટી થી મતલબ છે ટ્રાય, અને પી થી મતલબ છે ફોસ્ફેટ. તો જે ચયાપચયની શક્તિથી જે શક્તિથી એટીપી સ્વરૂપે છે એ આ શક્તિ છે એ સંગ્રહ પામે છે. હવે પછીનું જે આપણે મુખ્યનું કાર્ય જોઈએ તો કણાભસૂત્ર છે એ એમનું મુખ્ય કાર્યમાં એવું છે કે બેક્ટેરિયા અને સસ્તન વર્ગના રક્તકણમાં છે એ કણાભસૂત્ર જોવા મળતા નથી. આ એક ખાસ વિશેષતા યાદ રાખજો કે બેક્ટેરિયા અને સસ્તન વર્ગ આ બે જે સજીવો છે એની જે રક્તકણ હોય છે એની અંદર છે આ કણાભસૂત્ર છે એ જોવા મળતા નથી. તો કણાભસૂત્ર વિશે આટલી વાત આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ગોલ્ગીકાય. તો ગોલ્ગીકાયની જે શોધ છે એ કેમિલો ગોલ્ગી નામના જે વૈજ્ઞાનિકે કરી હતી. તો એમને ગોલ્ગી નામ ઉપરથી ગોલ્ગીકાય છે એ આ અંગિકાનું નામ છે રાખવામાં આવ્યું હતું. એ સિવાય વનસ્પતિ કોષમાં કોષ દિવાલ, જ્યારે પ્રાણી કોષમાં લાઇસોઝોમ્સ અને રિબોઝોમ્સના નિર્માણમાં છે એ આ ગોલ્ગીકાય છે મદદ કરે છે. તો આ એમનું એક કાર્ય છે કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ અને પ્રાણી કોષમાં લાઇસોઝોમ્સ અને રિબોઝોમ્સના નિર્માણમાં ગોલ્ગીકાય છે એ મદદ કરતું હોય છે. એ સિવાય એનું મુખ્ય કાર્ય કેવું છે કે સરળ શર્કરાને જટિલ શર્કરામાં છે એ રૂપાંતર કરે છે. તો દોસ્તો, આ વાતથી આપણી બધી જ વનસ્પતિ કોષની અંગિકા
વનસ્પતિ કોષની અને પ્રાણી કોષની અંગિકાઓની વાત આ થઈ. જો દોસ્તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા દોસ્તો સાથે તમે વોટ્સઅપમાં ચેનલને જે છે તે શેર કરીને તમારા દોસ્તોને વાત કરી શકો છો. દોસ્તો ખૂબ ખૂબ આભાર.